નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ક્લાર્ક પોલીસ કોન્સ્ટેબલ જેવી વિવિધ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ તરણે મેળો કયા જિલ્લામાં ભરાય છે એ સુરેન્દ્રનગર બી અમરેલી સી રાજકોટ કે ડી ભાવનગર તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ સુરેન્દ્રનગર જિલ્લામાં આ ત્રિનેત્રનો મેળો ભરાય છે કે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું મંદિર પણ ક્યાં આવેલું છે અહીંયા તરણેતરમાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે ભાઈ માતાનો મઠ એક તીર્થ સ્થળ ક્યાં આવેલું છે એ ચોટીલા બી કચ્છ સી પાવાગઢ કે ડી અંબાજી તો આપણે બધાને ખબર છે કે ભાઈ માતાનો મઠ કચ્છ જિલ્લામાં આવેલું છે અને એક માતાના મઠ વિશે એક મહત્વની બાબત કે ભાઈ ત્યાં આગળ મંગળ ગ્રહ જેવા અવશેષો પણ મળી આવે છે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે એ સુગમ સંગીત બી ફિલ્મી ગીતો સી લોક સંગીત કે ડી શાસ્ત્રીય સંગીત તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ લોક સંગીતકાર એવા દિવાળીબેન ભીલ હતા અને તમારે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ ઓગણીસોને માં તેઓને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા આ પણ તમારે ખાસ યાદ રાખવાનું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા સાથે જોડાયેલા છે એ આધુનિક પીછવાય સી આમાંની કોઈ નહીં કે ડી લઘુ ચિત્ર તો આપણે જવાબ આવશે ઓપ્શન બી પીછવાય ચિત્રકલા સાથે અંબાલાલ અમિત અંબાલાલ જોડાયેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે એ પાટણ બી સુરત સી જામનગર કે ડી મોરબી તો આપણો રાઈટ આન્સર થઈ ઓપ્શન સી જામનગર એ બાંધણી માટે ખૂબ જ પ્રખ્યાત એવું નગર છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કચ્છના રાપર ખાતે કયો લોક મેળો ભરાય છે ઓપ્શન એ રવેચીનો મેળો ઓપ્શન બી રાપરદેવનો મેળો ઓપ્શન સી જખૌ નો મેળો કે ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો તો ભાઈ કચ્છના રાપર ખાતે રવેચી માતાનો મેળો ભરાય છે એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન નંબર સાતની વાત કરીએ તો ભાઈ અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ એવું વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો એ સ્વામી અખિલેશ્વરાનંદજી મહારાજ બી સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ સી સ્વામી શ્રી રવિશંકરજી મહારાજ કે ઓપ્શન ડી સ્વામી શ્રી વેદ પ્રકાશજી મહારાજ તો આ વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક એવા ઓપ્શન બી એટલે કે સ્વામી શ્રી ગંગેશ્વરાજાનંદજી મહારાજના આ વેદ મંદિરના સ્થાપક હતા અમદાવાદમાં ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ મહેસાણા ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી ખેડા તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર એ મહેસાણા એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કે ભાઈ તારંગાના જૈન મંદિરો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ઓપ્શન એ મહેસાણા ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી પાટણ તો બધાને ખબર છે કે ભાઈ તારંગા જૈન મંદિરો એ મહેસાણા ખાતે આવેલા છે અને ત્યાં અજીતનાથ ની પ્રતિમા એટલે કે મંદિરો આવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ કે ભાઈ મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જાણકાર હતા જ્ઞાતા છે ઓપ્શન એ ભરતનાટ્યમ અને મણિપુરી ઓપ્શન બી કથક ઓપ્શન સી સીટમ કે ઓપ્શન ડી ભરતનાટ્યમ અને કુચીપુડી તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ભરતનાટ્યમ અને કુચીપુડીના આ મલ્લિકા સારાભાઈ જાણકાર હતા ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર સ્ત્રીની ભૂમિકા ભજવનાર એટલે કે સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજક માંથી સુંદરી બનેલા એવા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ઓપ્શન એ નાટક સરખો નાદર હુન્નર ઓપ્શન બી નેપથ્ય ઓપ્શન સી કોયલ કાહે મચાય કે ઓપ્શન ડી થોડા આંસુ થોડા ફૂલ તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી થોડા આંસુ અને થોડા ફૂલ એ જયશંકર ભોજક એટલે કે સુંદરી એવું પાત્ર ભજવતા જયશંકર ભોજકની આત્મકથા છે આ સુંદરી એટલે કે થોડા આંસુ થોડા ફૂલ

અને શ્રીનાથ દ્વારા એ ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર કે ભાઈ ત્રણ પ્રવેશ દ્વાર ખાલી જગ્યાને કહેવાય છે ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ ને શું કહેવામાં આવે છે એ નંદા ઓપ્શન ડી વિજયા ઓપ્શન શ્રી જયા કે ઓપ્શન ડી ભદ્રા આપણો રાઇટ આન્સર થશે શે ઓપ્શન શ્રી જૈયા એ ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ કહેવાય અને એનું ઉત્તમ ઉદાહરણ આપણે પાટણમાં આવેલી રાણીની વાવ જે ચૌદ માં વર્લ્ડ હેરિટેજ સાઈડ માં સમાવેશ થઈ પ્રકારની વાવ હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ કે ભાઈ નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે ઓપ્શન એ ટિટોડો ઓપ્શન બી ટિપ્પણી ઓપ્શન સી ગરબી કે ઓપ્શન ડી રાસડા આપણો રાઇટ આન્સર થશે શી ઓપ્શન સી ગરબી એ પુરુષ પ્રધાન નાટ્ય નૃત્ય છે જ્યારે ગરબા ગરબા એ શું છે એ સ્ત્રીપ્રધાન નાટ્ય નાટક નાટ્ય છે બરોબર છે નૃત્ય છે જે નવરાત્રી દરમિયાન લેવામાં આવે છે નવરાત્રી દરમિયાન પુરુષો દ્વારા ગરબી અને સ્ત્રીઓ દ્વારા ગરબા લેવામાં આવે છે આવી રીતે રાસ અને રાસડા પણ જોડાયેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર કે ભાઈ દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ઓપ્શન એ મુખ્ય મંદિર ઓપ્શન બી દ્વારકાધીશ નું મંદિર ઓપ્શન સી કૃષ્ણ મંદિર કે ઓપ્શન ડી જગત મંદિર આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ દ્વારકાનું એ જગત મંદિર તરીકે ઓળખાય છે જેના પ્રવેશવાનો દ્વાર એ સ્વર્ગ દ્વાર છે અને બહાર જવાનો દ્વાર એ મોક્ષ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે આ પણ તમારે નોટ કરવાનું છે અને તમારે નીચે માં જણાવ્યું છે કે ભાઈ દ્વારકા મંદિરની કેટલા વાર ચડાવવામાં આવે છે મિત્રો તમને જણાવવાનું કે અમારી ચેનલ ને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય એટલે કે ગુજરાત ગવર્મેન્ટ જોબ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવા વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે અને આગળ પણ બનાવતા રહીશું તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર સોળ બાપ્સ નું એટલે કે બીએપીએસ નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન એ બોડા બોચાસણ ઓપ્શન બી મણિનગર ઓપ્શન સી સાળંગપુર કે ઓપ્શન ડી વડતાલ તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ બોટ બોચાસણ બોચાસણ આપણે બાપુ નું પૂરું નામ તમારે કોમેન્ટ box માં જણાવવાનું છે અને આ બાપ સંપ્રદાય બાપ્સ એટલે કે BAPS એ સ્વામિનારાયણ સંપ્રદાય નું જે એક મંદિર બનાવવાની શૈલી આ એક સંપ્રદાય છે અને આ બોચાસણ એ ગાંધીનગરમાં આવેલું છે અને તમને જણાવી દઉં કે BAPS એટલે કે બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ પુરુષોત્તમદાસ સંપ્રદાય એવું થાય છે બાપુ નું પૂરું નામ જે અક્ષરધામ મંદિર એનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતનું સૌથી મોટું મંદિર ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર કે ગુજરાતમાં પુસ્તકાલય ના પુસ્તકાલે चळवळ પ્રણેતા કોણ છે ઓપ્શન આ ખેંગારજી ત્રીજા ઓપ્શન બી ફતેશી ગાયકવાડ ઓપ્શન સી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કે ઓપ્શન ડી મોતીભાઈ અમીન તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન પ્રવૃત્તિના પ્રણેતા એટલે કે ચળવળના પ્રણેતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી સુરેન્દ્રનગર ઓપ્શન સી જુનાગઢ કે ઓપ્શન ડી જામનગર તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ઝાલાવાડ ઝાલાવાડ એટલે શું સુરેન્દ્રનગર તો ત્યાં શું શું ઝાલાવાડમાં બોલાય બોલી એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે જ્યારે ભાવનગર એ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું અને જુનાગઢ ને સોરઠ તરીકે ઓળખાય છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ કચ્છ હિત ચિત્ર ખાલી જગ્યા કહેવાય છે કચ્છના ભીત ચિત્રોને શું કહેવામાં આવે ઓપ્શન એ મેનેસ ઓપ્શન બી અસૂરની શિરપાલ ઓપ્શન સી કામણગારી કે ઓપ્શન ડી અસૂર બનીપાલ તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી કામણગરી તમારે ખાસ નોટ કરવાનું કે કચ્છના ભીત ચિત્રોને કયા નામથી ઓળખવામાં આવે તો કામણગરીના નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ કે ભાઈ અજરખ અજરખ છાપકાં સેના ઉપર થાય છે આ પણ એક કચ્છનું એક ચિત્રકલાનો એક પ્રકાર છે અજરખ એ સેના ઉપર થાય તો ઓપ્શન ઓપ્શન બી સિરામિક ઓપ્શન ઓપ્શન ડી ધાતુના બીબા કામમાં તો આ અજરખ એક વિશિષ્ટ ચિત્રકા કામ છે કે જે કાપડ ઉપર કરવામાં આવે છે અને જે કચ્છમાં આવેલું છે અને આના માટે કયું ગામ કચ્છનું પ્રખ્યાત છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ એ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે ઓપ્શન એ ઘુમર ઓપ્શન બી મેરરાસ ઓપ્શન સી ટિપ્પણી કે ઓપ્શન ડી ગરબા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ગરબા ઉષા કે જે ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ એવા કયા પ્રદ્યુમન્ય પ્રદ્યુમનુ પુત્ર અનિરુદ્ધ અનુરુદ્ધની પત્ની એવી ઉષા એ આપણા ગુજરાતમાં ગરબાની શરૂઆત એટલે કે ગુજરાતમાં ગરબા લાવનાર કોણ આ ઉષા છે જેને આપણે ઓખા પણ પણ કહીએ છીએ અને આના પર નળ પ્રેમાનંદનું નળાખ્યાન આવેલું છે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસ કે ભાઈ ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા ઓપ્શન એ વાસુદેવ સ્માર્ત ઓપ્શન બી ખોડીદાસ પરમાર ઓપ્શન સી છગનભાઈ જાદવ કે ઓપ્શન ડી કાંતિભાઈ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ કે ભાઈ પીઠોરો એટલે કે પીઠોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ઓપ્શન એ ગરાસિયા ઓપ્શન બી મારવાડી ઓપ્શન સી ઘોડિયા કે ઓપ્શન ડી રાઠવા આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પીઠોરા ચિત્રકલા એ રાઠવા સમુદાય સાથે જોડાયેલા છે અને રાઠવા સમુદાયના એવા સર્વોચ્ચ ભગવાન એટલે કે પિઠોરો એમના સર્વોચ્ચ ભગવાન છે અને જે છોટા ઉદેપુર જિલ્લામાં આ સમુદાય જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ પૂજ્ય મોરારી બાપુ નું જન્મ સ્થળ નું નામ જણાવો ઓપ્શન એ તલગાજરડા ઓપ્શન બી મહુવા ઓપ્શન સી બોટાદ કે ઓપ્શન ડી ભાવનગર તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ તલગાજરડા કે જે મોરારી બાપુ નું જન્મસ્થળ છે અને તલગાજરડા એ મહુવા તાલુકામાં આવેલું છે અને ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પચીસ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું નૃત્ય નું નામ ખૂબ જ જાણીતું છે એ નૃત્યનું નામ શું છે ઓપ્શન એ ટીપણી નૃત્ય ઓપ્શન બી નૃત્ય જે બનાસકાંઠાના વાવ તાલુકામાં આ ઠાકોરો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તો તેને ના નામે ઓળખવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિમાં આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ઓપ્શન એ વલસાડ ઓપ્શન બી વેરાવળ ઓપ્શન સી દેવની મોરી કે ઓપ્શન ડી દ્વારકા તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ દેવની મોરી ખાતે ત્યાંનું એક પ્રસિદ્ધ રણજણિયું અને પેજણિયું એવું વાદ્ય પણ વગાડવામાં આવે છે આ પણ તમારે ખાસ નોટ કરવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગુજરાતનું સૌ આદિવાસી મ્યુઝિયમ કયું છે ઓપ્શન એ આદિવાસી લોક કલા સંગ્રહાલય ઓપ્શન બી આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ ઓપ્શન સી લેડી વિલ્સન મ્યુઝિયમ કે ઓપ્શન ડી રજની પરીખ મ્યુઝિયમ આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી લેડી વિલ્સન મ્યુઝિયમ કે જે ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જે આદિવાસીનું સૌ સર્વપ્રથમ મ્યુઝિયમ હતું છે બરોબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયું જૈન પંચતીર્થ પદ્માવતી નગર તરીકે ઓળખાય છે ઓપ્શન એ ભોયણી ઓપ્શન બી મહુડી ઓપ્શન સી જખો કે ઓપ્શન ડી કાવી કંબોય આપણો રાઇટ આન્સર થશું ઓપ્શન એ ભોયણી કે જે પદ્માવતી નગર તરીકે ઓળખાતું જૈન તીર્થ છે જે ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાતમાં ભગવાન વેંકટેશનું મંદિર ક્યાં આવેલું છે

ગુજરાત ગવર્મેન્ટ જોબને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ